પ્રકરણ સાત. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. પ્રસ્તાવના: પ્રાચીન સમયથી કુદરતી અસ્તિત્વ ધરાવતા પદાર્થોમાં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા મળતા પદાર્થોનો ફાળો મહત્વનો છે. ખનીજમાંથી મળતા પદાર્થો એટલે કે નિર્જીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થને અકાર્બનિક પદાર્થો કહે છે. વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતા પદાર્થો એટલે કે સજીવ સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને કાર્બનિક પદાર્થો કહે છે. પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે કાર્બનિક અણુઓ અતિ આવશ્યક છે. પ્રાચીન સમયમાં એમ માનવામાં આવતું હતું સજીવમાં રહેલું કંઈક મહત્વનું બળ જે કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી છે. પરંતુ 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રિડરિચ વોહલરે સૌપ્રથમ કાર્બનિક પદાર્થ યુરિયાને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી બનાવ્યો અને તેથી પ્રાચીન માન્યતાનો અંત આવ્યો અને હવે 95% કાર્બનિક સંયોજનો માનવ દ્વારા બનાવવામાં આવેલા છે, સંશ્લેષિત થયેલા છે. કાર્બનિક સંયોજનોમાં મુખ્ય ઘટક કાર્બન છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પાયાના કાર્બનિક સંયોજનો હાઇડ્રોકાર્બન છે. કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન હાઇડ્રોકાર્બન કહેવાય છે. હાઇડ્રોકાર્બનમાંના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન તત્વો કે ક્રિયાશીલ સમૂહ વડે કરતા અનેક કાર્બનિક સંયોજનો મળે છે. આમ કાર્બનિક સંયોજનો કાર્બન હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર અને હેલોજન જેવા અન્ય તત્વો પણ ધરાવે છે. તેથી કાર્બનિક રસાયણ વિજ્ઞાન ખરેખર તો હાઇડ્રોકાર્બન અને તેમાંના હાઇડ્રોજનમાં વિસ્થાપનથી મળતા અનેક પ્રકારના કાર્બનિક સંયોજનોનું બનેલું છે.